किशोरावस्था, तंदुरस्त सगर्भावस्था, सफल मातृत्व अने निरोगी बाळपण, आजे आपणा गुजरातनी आजनी तस्वीर। ए तस्वीर जना निर्माणमां समायेलू दीर्घदृष्टिपूर्ण आयोजन, वर्षोनो अथाग पुरुषार्थ अने हजारो कर्मयोगीनी कर्तव्य निष्ठा। महिला अने बाळ विकास विभाग, तंदुरस्त गुजरातना शिल्पकार। बंधारणे महिलाओने समान हको मळी रहे ते माटे महिलाओनी तरफेणमां सकारात्मक भेदभाव करवानी सत्ता राज्यने आपी छे। महात्मा गांधीजी मानता के जो एक छोकरो शिक्षित बनशे तो समाजने एक ज बाळक शिक्षित मळशे, परंतु जो एक बालिका शिक्षित बनशे तो एक आखो परिवार शिक्षित बनशे। सामाजिक आर्थिक विकास माटे शिक्षणमां सुधारो लाववो अने लोकोनी मानसिकतामां क्रांतिकारी विचार लाववो जरूरी छे। बस आ विचारने अमलमां मूकवो अने साव छेवाड़ानी महिला अने बाळकोने अशिक्षित कुपोषित शोषितना लेबल साथे जीववुं न पड़े ए माटे प्रजालक्षी सरकारे कमर कसी। अने बहनों माटेनो विचार सरकार द्वारा जन्मथी लई अने छेक सुधीनानुं ध्यान राखवा माटे अपना वडाप्रधान श्रीए ए गुजरात माता त्यारथी ज एना उपर खूब ध्यान आप्युं। एमणे आखो विभाग ज नवो शुरू कर्यो 2002 में, एमना आया अहींया मुख्यमंत्री हता त्यां, एटले विभाग जुदो करवाना कारणे महिला ने बाळकोने पड़ती मुश्केली अने ए मुश्केलीओमांथी केवी रीते बहार आई शकाय એના માટેનો હર હંમેશા આપણે પ્રયત્ન કર્યો। કોઈ પણ દેશના વિકાસના બીજ મહિલા અને બાળકના વિકાસ દ્વારા રોપાય છે। આ બીજ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિકાસ અર્થે મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ દ્વારા અનેક પ્રયત્ન હાથ ધર્યા છે। આપણા મૃદુ અને મક્કમ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તે યોજનાઓનો રાજ્યવ્યાપી અમલ થાય તે માટે સતત કાર્યરત રહે છે, જેમના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્યાણના માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા દ્વારા આ વિશેષ યોજનાઓ માટે કરવામાં આવેલી કામગીરી અને સિદ્ધિઓની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે। સિદ્ધિઓ જે મહિલાઓના વિકાસને વેગમાન કરે, સિદ્ધિઓ જે બાળકના ઉછેરનો પાયો નાખે છે, સિદ્ધિઓ જે ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે। અને બાળકોના સર્વાંગી વિકાસના લક્ષ્યને સિદ્ધ કરવા માટે બજેટ રૂપિયા 6063.94 કરોડ થયું। સગર્ભાવસ્થાથી 2 વર્ષ સુધીની માતાના બાળક માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીના વરદ હસ્તે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની શરૂઆત કરવામાં આવી। આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના ગરમ નાસ્તામાં આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 થી ફોર્ટિફાઈડ અને સત્વ ફોર્ટિફાઈડ આટાનું માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે શરૂઆત કરાઈ। ગંગા સ્વરૂપા બહેનોને મળતી આર્થિક સહાયના લાભાર્થીઓની સંખ્યા 1 લાખ થી વધીને 13.69 લાખ થઈ। નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રિત દીકરીના લગ્ન માટેની સહાય રૂપિયા 20,000 થી વધારીને 1,50,000 કરવામાં આવી। વર્ષ 2023-24માં રાજ્યના બજેટ સામે જેન્ડર બજેટનું પ્રમાણ વધારવામાં આવ્યું, જે અન્ય રાજ્યની સરખામણીએ સૌથી વધુ છે। બાળકો, કિશોરીઓ અને મહિલાઓના પોષણને ધ્યાનમાં રાખીને પોષણ લક્ષ્ય આહાર તરીકે બાળકોને બાળ શક્તિ, કિશોરીઓને પૂર્ણ શક્તિ,
સગર્ભા માતાઓ ધાત્રી માતાઓને માતૃશક્તિ પેકેટ્સ આપવામાં આવે છે। આદિજાતિ અને વિકાસશીલ તાલુકામાં સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ તથા બાળકો માટે દૂધ સંજીવની યોજના હેઠળ પેશ્યુરાઇઝ્ડ ફોર્ટિફાઈડ ફ્લેવર દૂધ તેમજ આદિજાતિ તાલુકામાં સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને બપોરનું એક ટાઈમનું સંપૂર્ણ ભોજન લોહ તત્વની ગોળી તથા પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવે છે। મહિલા વિકાસ અને ભાવિ દીકરી યોજના અંતર્ગત દીકરીઓના જન્મ ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સહાય નિમિત્તે 1.10 લાખની સહાય આપવામાં આવે છે, જેમાં 2.4 લાખ દીકરીઓને 2,244 કરોડથી વધુની સહાય મળશે। ગુજરાત રાજ્યમાં કુલ 65 પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર કાર્યરત છે, જ્યાં દરેક મહિલાઓની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે તથા રાત દિવસ કાર્યરત વન સ્ટોપ સેન્ટર હિંસાગ્રસ્ત મહિલાઓને આશરે કાઉન્સેલિંગ, પોલીસ સહાય અને કાનૂની મદદ પૂરી પાડે છે। નારી સંરક્ષણ કેન્દ્રોમાં હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓ માટે તમામ સુવિધાઓ સાથે આનંદમય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે। રાજ્યમાં દરેક દીકરીઓ અને મહિલાઓને અભય બનાવવા 24 કલાક માટે નિઃશુલ્ક 181 મહિલા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। આ સેવાનો લાભ રાજ્યની 12.50 લાખથી વધુ મહિલાઓએ લીધો છે। સ્વાવલંબન યોજના દ્વારા વ્યવસાય કરવા ઈચ્છુક મહિલાઓને 2 લાખની બેંકેબલ લોન આપવામાં આવે છે અને પ્રદર્શન સહ વેચાણ યોજના અંતર્ગત તેમના દ્વારા બનાવેલ વસ્તુઓના વેચાણની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં 4,000થી વધુ કારીગરો દ્વારા ઉત્પાદિત સામાનનું 26.85 કરોડનું અત્યાર સુધી વેચાણ કરવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાગૃતિ માટે શ્રી અન્ન વાનગી સ્પર્ધાનું 50,000થી વધુ આંગણવાડી બહેનો દ્વારા ગુજરાતમાં 400થી વધુ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું। આમ ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળકો માટે ચલાવવામાં આવતી યોજનાઓની વાત કરીએ તો બેટી બચાવ, નારી ગૌરવ નીતિ, મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા, બાલિકા સમૃદ્ધિ યોજના, કિશોરી સશક્તિ યોજના, કિશોરવસ્થા શક્તિ અને જાગૃતિ, સ્વયં સિદ્ધા યોજના, સાચા અર્થમાં સશક્તિકરણ, વિધવા સહાય અને તાલીમ યોજના, સરસ્વતી સાધના યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના, સાત ફેરા સમૂહ લગ્ન, મહિલા વૃદ્ધાશ્રમ, ચિરંજીવી યોજના, નારી અદાલત, સખી મંડળ યોજના, કૃષિ તાલીમ યોજના, મત્સ્ય ઉદ્યોગ સાહસિક યોજના જેવી અનેક યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજનાના લાભાર્થીઓ પાસેથી જ સાંભળો આ યોજનાઓનો ફાયદો અને સરકાર વિશે તેઓ શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ। ભારત સરકાર દ્વારા સૌથી પહેલા તો જે ગામડા ગામડામાં જઈ અને જે ચૂલા પર કામ કરતી હતી અને રાંધતી હતી બહેનો, એની જગ્યાએ બધી જગ્યાએ ગેસની પૂર્વ ગેસ પાઇપલાઇન અને ગેસના બાટલાઓનું એ કરી આપ્યું છે। ભારત સરકારનો એટલું તો ધન્યવાદ છે કે જે આપણને ભારત સરકારમાં નતી યોજના એ બધી સુવિધા અત્યારે મળી રહી છે કે જેથી અત્યારે કોઈ નારી સંગઠનને કોઈ તકલીફ પડતી નથી। બીજું કે કુંવરબાઈના મામેરાની યોજના નવી યોજના મુકાઈ છે, એનાથી બહુ જ કન્યાઓને બહુ જ સારી એવી સુવિધા મળે છે। આજે મહિલાને કોઈની જરૂર પડે તેમ નથી, તે પોતાનું ગુજરાન અપનાની જાતે ચલાવી શકે છે। જે બી કઈ યોજના છે એ બધી સારી છે, મતલબ કે લોનમાં પણ અમને થોડી સહાય મળી છે, જે બી લેડીઝ યોજના છે અને બધી વ્યવસ્થા બહુ સારી મોદી સરકારે કરી છે, મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મહિલા અને બાળ વિકાસ વિભાગની અવિશ્વસનીય અને અથાગ કામગીરી દ્વારા આ ક્ષેત્રમાં રાજ્ય ઉત્તમથી સર્વોત્તમ વિકાસ પામ્યો છે અને વધુ વિકાસ પામે તે માટે વિભાગ કટિબદ્ધ છે। આ મહિલાઓ અને બાળકોના વિકાસ થકી જ દેશ અને સમાજનો વિકાસ શક્ય છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત પોસ્ટ।